આપ સૌ વતીથી હૃદયના ભાવથી સ્વાગત કરું છું ભારતના હૃદય સમ્રાટ યશસ્વી વડાપ્રધાન આપણા સૌનું હીર ખબીર અને કચ્છના હમદર્દ ભેલી એવા માનનીય નરેન્દ્રભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે આપણે સૌ ભારત માતાગી ભારત માતા ગીર કચ્છ ને કચ્છને વિકાસની તેજ રફતારમાં લાવનાર એવા સવાયા કચ્છી ભારતના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા સૌની વચ્ચે છે ત્યારે આપણે સૌ એમનું સ્વાગત કરીશું હું કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને વિનંતી કરું માન્ય નરેન્દ્રભાઈનું આપ સ્વાગત કરો શ્રી વાસણભાઈ આહીર આપણા લોક નેતા અને પૂર્વ મંત્રી શ્રી बलम जी भाई हुमल कार्यकारी अध्यक्ष कच्छ जिला भाजप मान्य विनोद भाई खेस अने श्री रामचंद्र नी प्रतिकृति भेट अर्पण कर से वासन भाई कच्छी पाग पेरावी ने स्वागत कर से वलम जी भाई हुमल कोटी पेरावी ने आदरणीय बड़ा प्रधान श्री ने स्वागत कर से કચ્છી કોટી કચ્છી પાગ અને ખેસ સાથે શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ આપણા પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા જિલ્લા પંચાયતના અધ્યક્ષા પારુલબેન કારા મહેન્દ્રભાઈ પટેલ આપણા ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ અને કચ્છના પ્રભારી હિતેશભાઈ ચૌધરી આપણા પ્રભારી કચ્છના અને શીતલભાઈ શાહ કચ્છ જિલ્લાના મહામંત્રી એ સૌ માન્ય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું સાલથી સ્વાગત કરશે મોમેન્ટો તમામ ધારાસભ્ય શ્રીઓ શ્રી કેશુભાઈ પટેલ ત્રિકમભાઈ વિરેન્દ્રસિંહજી ભાલતીબેન મહેશ્વરી પ્રદ્યુમનસિંહજી જાડેજા અનિરુદ્ધભાઈ દવે કચ્છી મડવર્ક અને સાલ આદરણીય વડાપ્રધાનશ્રીને અર્પણ કરશે છ છ ધારાસભ્યશ્રીના ઉમેદવાર આપણા કચ્છ વિધાનસભા વિસ્તારના છ શ્રીઓએ આદરણીય વડાપ્રધાનશ્રીનું શાલથી હૃદયપૂર્વક સ્વાગત કર્યું આપણે પણ માનનીય વડાપ્રધાનશ્રીને આવકારીએ છીએ ધન્યવાદ ભારતના ભાગ્ય વિધાતા કચ્છ વિકાસની ધરોહર એવા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને વિનંતી કરું છું આપની વાણીથી કચ્છીઓના હીરાની ખબીરને અભિનંદિત કરો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ भारत माता की भारत माता की भारत माता की मुझे कच्ची भाभाणों की आयो अंजार की धरती थी કચ્છના સૌ મારા ભાઈઓ બેનો એ મારા રામ રામ ભાઈ ધરતી આ કૌત કૌશલ્ય ની ધરતી છે કર્તવ્ય ધરતી છે आ संकल्प धरती से अपरंपार इच्छा शक्ति धरती है भाइयों बहनों बेहजार एक जय कच्छ में भयंकर भूकंप आयो कच्छ सहित આખું ગુજરાત સાથીઓ હવે જગ્યા છે જ નહીં જ્યાં છો ત્યાં ઓટકી જાઓ હવે આગળ આવવાની કોશિશ ના કરો થોડી તકલીફ પડશે મારો અવાજ પહોંચી જશે ચિંતા ના કરો અને આમાં હું દિલ્હીમાં હોઉં તોય મારો અવાજ તો કચ્છ પહોંચે જ અને કચ્છનો અવાજ તો મને કાયમ ભાઈ ભયંકર ભૂકંપ આવ્યો હતો કચ્છ સહિત ગુજરાતના અનેક જિલ્લા અનેક તાલુકા અનેક ગામ તબાહીનો શિકાર બન્યા હતા અને એ વખતે લોકો એમ જ કહેતા હતા કે આ કચ્છ મોતની ચાદર ઓઢીને ઉસુતું છે હવે આ કચ્છ બેઠું નહી થાય કચ્છમાં ફરી પ્રાણ નહી પુરાય પરંતુ ભાઈઓ બહેનો આ કચ્છની ખમીરવંતી પ્રજા અને રાજ્ય સરકારની નીતિઓ એવી જબરજસ્ત જુગલબંધી એવી જબરજસ્ત જુગલબંધી કે જો જોતામાં બધી આશંકાઓને ધ્વસ્ત કરી દીધી કચ્છ બેઠું થયું એટલું નહીં આજે આખા હિન્દુસ્તાનમાં તેજ ગતિથી દોડનારું મારું કચ્છ બની ગયું જ્યારે હું એમ કહું છું કે ભારતના જ્યારે સો વર્ષ આઝાદીના થશે આઝાદીના પંચોતેર વર્ષ થયા આપણે આન બાન શાન સાથે ઉજવ્યા હવે સો વર્ષ થશે આ પચીસ વર્ષનો અમૃતકાળ છે અને મેં હું સ્વપ્ન અને સંકલ્પ એને જીવું છું કે દેશની આઝાદીના સો વર્ષ થાય ત્યારે આ ભારત વિકસિત હોય આપણું ગુજરાત વિકસિત હોય આ કાલ છે જે લોકોને ભરવી શક હોય કે આ પ્રધાનમંત્રી કે છે કેવી રીતે શક્ય બનશે જેમને જરા પણ ઇફ્સ એન્ડ બટ્સ હોય એ લોકો માત્ર કચ્છની ગયા વીસ વર્ષની વિકાસ યાત્રા જોઈ લે અને તમારે સ્વીકારવું પડે કે અમે વિકસિત ભારત બનાવીને રહીશું વિકસિત ગુજરાત બનાવીને રહીશું અને એટલા માટે ભાઈઓ બહેનો આ ચૂંટણી બે હજાર બે બે હજાર સાત કે બે હજાર બાર કે બે હજાર સત્તર કે બે હજાર વાળી નથી ભાઈઓ આ ચૂંટણી બે હજાર બાવીસની ની ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ ચૂંટણી છે આ ચૂંટણીમાં વર્ષનો નિર્ણય કરવાનો પચીસ વર્ષનો નિર્ણય કરવાનો છે અમારા કચ્છે બે હજાર બે માં નિર્ણય કર્યો તો કે આ મોદીની વહાડે ચાલવું છે અને મોદીએ નક્કી કર્યું તો કે આ કચ્છને પહેલા કરતા પણ આન બાન શાન સાથે ઉભું કરી દેવું છે અને કરી દીધું ભાઈ ભાઈઓ બહેનો કચ્છમાં જયારે આવો ત્યારે પચાસ લોકો મળ્યા હોય તેમાં ઓગણપચાસ લોકો નર્મદાની વાત લઈને આવ્યા હોય પાણીની વાત લઈને આવ્યા હોય અને કચ્છના લોકોને ભરોસો જ નહોતો કે કોણ એવું આવશે કે જે નર્મદાનું પાણી પહોંચાડશે ભરોસો નહોતો કારણ બધા પંડિતો લગતા હતા વિરોધીઓ લગતા હતા કે આ બધા ગભગોળા છે નર્મદાનું પાણી કચ્છ કોઈ દાણું પહોંચે જ નહીં એટલા બધા વિપરીત વાતાવરણમાં માં કચ્છની સેવા કરવાનું નકધાર તો આજે માન નર્મદા કચ્છ ની અંદર એનો અભિષેક થઈ ગયો છે ભાઈઓ આજે કચ્છમાં ભાઈઓ બહેનો જે લોકો મેકણ દાદા ગયા ત્યાં મેખંડ દાદા એ લખેલું છે ચારસો વર્ષ પહેલા ચારસો વર્ષ પહેલા લખેલું છે કે કચ્છની ધરતીમાં સિંધુ નર્મદા અને સરસ્વતી એનો સંગમ થશે સિંધુ નદીનું જ્યારે પાણી ઓવરફ્લો થાય છે તો આપણા ખાવડા બાજુ આવે છે પાણી આ બાજુ નું પાણી આવે છે અને મા સરસ્વતી તો અંતર્ભૂત છે જ છે મેકણ ની વાત આજે હાચી પાડી દીધી છે ભાલા